એક તરફ સરકાર વાઇબ્રન્ટ સમિટ કરી રહી છે અને બીજી તરફ ગુજરાત રાજ્યના જ ધંધાર્થીઓ પરેશાન થઈ ગયા આવો આક્ષેપ છે ગુજરાત બ્લેક સ્ટોન ક્વારી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનો બે હજાર આઠમાં બધી જ માંગણીઓ મુદ્દે સમાધાન થયું હોવા છતાં આજ દિન સુધી માંગણી પૂર્ણ ન થતા ક્વોરી ઇન્ડસ્ટ્રીઝમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ક્વોરી ઇન્ડસ્ટ્રીઝના સભ્યોનો આક્ષેપ છે કે અધિકારીઓને ફક્ત રૂપિયા ખાવામાં રસ છે મહત્વનું છે કે વિવિધ પડતર પ્રશ્નો અંગે આ એસોસિએશનની સામાન્ય સભા મળી હતી જેમાં સત્તર અલગ અલગ મુદ્દાઓમાંથી પાંચથી સાત મહત્વના મુદ્દા પર સરકાર તાત્કાલિક નિર્ણય લે તેવી એસોસિએશને માંગ કરી છે ગુજરાત બ્લેકસ્ટોન કોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન છે એમના જે સભ્યો છે અને જે જે પણ કોરી ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા છે બધા જ લોકો આજે એકત્રિત થયા હતા એમના તરફથી એક નિર્ણય એવો લેવામાં આવ્યો છે કે સરકારને રજૂઆત તેઓ જરૂરથી કરશે પરંતુ સરકાર તરફથી જે એમની માંગણીઓ છે એ માંગણીઓનું સમાધાન નહીં આવે ત્યારબાદ તેઓ આકરા પગલાં લેવા માટે પણ તૈયાર છે શું તમારા તરફથી જે નિર્ણય છે નિર્ણય લેવામાં આવ્યો છે આજની આ મીટિંગમાં એની અંદર અમારા મુખ્ય પ્રશ્નો છે ખાડા માપણીનો છે કોરિઝોનનો છે પછી અમારે પ્રાઇવેટ જમીનની અંદર લીઝ આપવી જોઈએ ઈસી અને માઇનિંગ પ્લાન્ટ અમારે કોણ ખનીજની અંદર લાગતો નથી છતાં પણ ઠોકવામાં આવ્યો છે તે દૂર કરવો જોઈએ પછી ત્રણ ખનીજ કિંમત જે ત્રણસો પચાસ રૂપિયા છે તે પચાસ રૂપિયા કરવી જોઈએ અને આરટીઓ અને અમારું જે ખાણ ખનીજ ખાતું છે બેને જે જોઈન્ટ કરવામાં આવ્યું છે તેના કારણે અમારે ટ્રાન્સપોર્ટમાં ખૂબ મુશ્કેલીઓ બી થાય છે એ બંનેને છૂટી કરવી જોઈએ તમારું શું માનવું છે કે સરકારની ઈચ્છાશક્તિ ઓછી છે કે પછી અધિકારીઓ કન્નડગત કરે છે બિઝનેસ પર આની શું અસર થઈ રહી છે આમાં એવું છે કે અમે જ્યારથી ધંધો કરીએ આજે પચાસ સાહીઠ વર્ષથી કોરીઓ ચાલે છે અને સરકારના વિકાસના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અમારો મુખ્ય ભાગ છે કે કપચી વગર કોઈ રોડ કે બિલ્ડિંગ કે કોઈ બનતું નથી અને તેમાં અમે મદદરૂપ થઈએ છીએ જેમ જેમ વખત જતો ગયો તેમ તેમ એ લોકો કાયદાઓને વધારે જડ બનાવતા ગયા અને અમારી મુશ્કેલીઓ વધારતા ગયા એને બદલે અત્યારે એક ડિસ્ટ્રિક્ટ લેવલના મનસ્વી રીતે આ લે છે અને બધા કોરીવાળાને ખૂબ જ હેરાનગતિ થાય છે અને પછી એમની સાથે રૂશ્વતખોરીનું સેટિંગ કરીને તરત જ એ ચાલુ કરી દે છે રુશ્વતખોરીનું જે છે એ માધ્યમ એક પ્રકારે બનાવી દીધું છે અને શું તમારું કેવું છે કઈ કઈ માંગણીઓ જે છે તમારી હતી અને હવે કઈ રીતે આગળ વધવાનું વિચારવામાં આવી રહ્યું